નમસ્તે દોસ્તો, તમારું સ્વાગત છે અમારી YouTube ચેનલ જનવાદ ન્યૂઝમાં. વાત કરીએ દોસ્તો તો વાવાઝોડું છે એ ત્રાટકી ગયું છે. અહીંયા તમે જોઈ શકો છો બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના સાગરદીપ અને ખેપાપુરાની વચ્ચે આ વાવાઝોડું છે એ ત્રાટકી ગયું છે. હવે વાવાઝોડું તો ત્રાટકી ગયું, હવે આગળ શું? ગુજરાતમાં ચોમાસાની અસર વાવાઝોડાની કેવી પડશે અને સાથે સાથે એ જોશું કે ચોમાસું હવે આગળ કઈ રીતે વધશે અને ચોમાસું કેટલી ઝડપે અને કેવી રીતે આગળ વધશે એ તમામ વિગત આપણે આ વિડીયોમાં જોશું. એટલે વિડીયો છેલ્લે સુધી જરૂરથી જોજો દોસ્તો. જો તમે અમારો વિડીયો યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જોતા હોય તો લાઇક કરી અને વિડીયોને શેર કરી દેજો. દોસ્તો હવે તમને જણાવી દઈએ કે આ વાવાઝોડું છે, અહીંયા તમે જોઈ રહ્યા છો એ પ્રમાણે વાવાઝોડું અહીં ત્રાટકી ગયું છે અને આ તમામ જે વ્યૂ છે એ તમે લાઈવ દ્રશ્યોમાં અત્યારે નિહાળી રહ્યા છો. દોસ્તો આ સાગરદ્વીપ અને ખેપાપુરા વચ્ચે આ જે વાવાઝોડું છે એ ત્રાટક્યું છે અને જમીન પર આવતા આવતા એનું જે સ્પીડ છે એ 130 કિલોમીટર પ્રતિ કલાકની હતી. એટલે 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે છે એ વાવાઝોડું છે અહીંયા ટકરાયું છે. હવે જ્યારે જમીન ઉપર વાવાઝોડું આવે છે ત્યારે એની ગતિ છે ધીમી થઈ જાય છે અને એના જ કારણે વાવાઝોડું છે હવે ધીમે ધીમે નબળું પડતું જાય છે. આ વાવાઝોડાને રેમલ વાવાઝોડું છે એના કારણે જે આ પૂર્વોત્તરના વિસ્તારો છે એ રાજ્યોમાં છે એ ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. મહત્વનું છે કે આ વાવાઝોડાનો પવન છે એની ગતિ હતી જ્યારે એ વાવાઝોડું ટકરાયું ત્યારે એની ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાકની હતી અને ધીમે ધીમે એ ઘટી અને 110 ને 120 થઈ ગઈ. એટલે આ પવન તમે કેવી રીતે કહી શકો છો, ઝાટકીનો પવન આવે ને, આપણે એને ઝાટકીનો પવન, અચાનક જ પવન આવે એ રીતનો પવન છે એ અત્યારે હાલમાં જોવા મળી રહ્યો છે. મહત્વની વાત તો એ છે દોસ્તો કે હજુ સુધી કોઈના મોતના સમાચાર સામે નથી આવ્યા, એ સારી બાબત છે. અને હા, બીજું નુકસાન ખૂબ જ કર્યું છે, ક્યાંક વીજ થાંભલા પડી ગયા છે, ક્યાંક કોઈકના કાટમાળ ઉડી ગયા છે, કાચા મકાન પડી ગયા છે. હા, પરંતુ ભારે વરસાદ થવાની શક્યતાઓ ખૂબ જ છે કારણ કે આ વાવાઝોડાનો પવનના હિસાબે પવનની ગતિ તો ધીમી થતી જાય છે પરંતુ જે વરસાદ છે એ ભારે વરસાદ છે એ યથાવત રહેશે એવું હવામાન વિભાગનું કહેવું છે. વાત કરીએ દોસ્તો તો હવે આપણે જોઈ લઈએ કે ગુજરાત ઉપર કઈ રીતે આ વાવાઝોડું અસર કરશે. દોસ્તો તમને ખ્યાલ જ હશે એ વાવાઝોડું અત્યારે અહીં છે પરંતુ અહીંના જે બધા પવનો છે એ ધીમે ધીમે ત્યાં જાય છે. આપણે બે દિવસ પહેલા જ તમને ખ્યાલ હશે કે ગુજરાતમાં ખૂબ જ ગરમી પડતી હતી કારણ કે આ પવનો છે અહીંથી આમ આવતા હતા, પરંતુ હવે એ પવનમાં થોડોક ફેરફાર જોવા મળ્યો છે અને એ પવનો હવે આ અરબી સમુદ્ર ઉપર થઈ અને ગુજરાત તરફ આવે છે. એટલે અમુક જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં અત્યારે તાપમાન છે 2-3 ડિગ્રી ડાઉન પણ થઈ ગયું છે. એટલે દોસ્તો હવે ચોમાસું છે એ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. હવે આ તમામ વિગત પહેલા આપણે જોઈ લઈએ કે રેમલ વાવાઝોડાના અપડેટ શું છે. તો દોસ્તો આ રેમલ વાવાઝોડાની ડિટેલ છે જે તમે જોઈ રહ્યા છો કે તેમાં આપણે જે વાવાઝોડું ત્રાટકે ત્યારની જે ગતિ હોય છે એને આપણે કહીએ છીએ ગસ્ટિંગ સ્પીડ. આ ગસ્ટિંગ સ્પીડ છે એ જ્યારે વાવાઝોડું ત્રાટક્યું ત્યારે 130 કિલોમીટર પ્રતિ કલાકની હતી અને ધીમે ધીમે એ ઘટી અને અત્યારે 110 થી 120 થઈ ગઈ છે. તો દોસ્તો હવે ધીમે ધીમે વાવાઝોડું છે એ નબળું પડશે અને 110 થઈ જશે અને ત્યાર પછી એ વેલમાર્ક લો પ્રેશર એરિયામાં ફેરવાઈ જશે. એટલે દોસ્તો આવતીકાલે 28/5 આ જે હવામાન વિભાગના અપડેટ છે તમને બતાવી રહી છું એની અપડેટ જોઈએ તો છેલ્લે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા મળશે ત્યારે જે આ લો પ્રેશર એરિયામાં છે, વેલમાર્ક લો પ્રેશર એરિયામાં આ વાવાઝોડું છે એ કન્વર્ટ થઈ જશે અને ત્યારથી વાવાઝોડું છે એ ખૂબ જ નબળું પડી જશે. હજી અત્યારે આ જે વાવાઝોડું છે એ આ પશ્ચિમ બંગાળથી પૂર્વ બાજુ જઈ રહ્યું છે અને જેના કારણે આ જે પવનો છે એ પણ એની સાથે સાથે ખેંચાતા ગયા છે. હવે દોસ્તો હું તમને જણાવી દઉં કે આ જે પવન છે અહીંયા આપણે ચોમાસાના પવનો છે, હવે આ ચોમાસાના પવનો છે એ આ વાવાઝોડું એની પોતાની સાથે ખેંચતું ગયું છે. એટલે એના હિસાબે આ પવનો છે એ બાજુ ખેંચાતા ગયા અને સાથે સાથે ચોમાસું પણ બંગાળની ખાડીમાંથી આ બાજુ ખેંચાતા ગયું. હવે હું તમને ચોમાસાની લાઈન બતાવી દઉં દોસ્તો, તો આ જે ચોમાસાની લાઈન છે તમે જોઈ રહ્યા છો. હવે મહત્વનું છે કે આજે 22-23 તારીખે, 24 તારીખ, 25-26 અને 27 મે અને આ સાઈડ તમને જોવા મળશે 22-27 મે સુધી કોઈ પણ ફેરફાર થયા નથી. હવે આપણે બે વિભાગ છે, એક અરેબિયન સી એટલે કે એક અરબ સાગર અને એક બંગાળની ખાડી. હવે આ બંગાળની ખાડીમાંથી જે અહીંયા વાવાઝોડું હતું એના હિસાબે બંગાળની ખાડીનું ચોમાસું છે એ વાવાઝોડાની પાછળ પાછળ ખેંચાતું ગયું કારણ કે વાવાઝોડું છે એ જે રીતે પવન ખેંચે છે એ રીતે ચોમાસું એની પાછળ પાછળ ચાલ્યું ગયું. પરંતુ અરબ સાગરમાં
હજુ પણ કોઈ પણ જાતના ફેરફાર છે એ જોવા મળ્યા નથી, એટલે અરબ સાગરમાં હજુ પણ ચોમાસું છે એ આગળ વધ્યું નથી. તો દોસ્તો હવે આગળના જે પવનના ટ્રેક છે એના ઉપરથી જાણવા મળશે કે ચોમાસું છે એ ક્યારે બંગાળની ખાડીમાં આવશે. પરંતુ અત્યારે જો હવામાન વિભાગનું માનીએ તો એમનું એવું કેવું છે કે 16 તારીખ આજુબાજુ ચોમાસું છે એ છે ગુજરાતમાં પહોંચી જશે. મહત્વનું છે કે જે ચોમાસું આવે એ પહેલા જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છે વરસાદ શરૂ થતો થઈ જતો હોય છે, અને એના કારણે તે આપણે એને પ્રી મોન્સૂન એક્ટિવિટી કહીએ છીએ કે ચોમાસું આવતા પહેલા 4-5 દિવસે વરસાદ છે શરૂ થઈ જતો હોય છે. એટલે દોસ્તો માનીએ કે આપણને 10 તારીખ આજુબાજુ ચોમાસું છે એ ગુજરાત સુધી પહોંચી જાય, જો પરિબળ જે રીતે આપણે ધાર્યા છે એ રીતે પરિબળ રહે તો 10 તારીખ સુધીમાં ચોમાસું છે એ ગુજરાતમાં પહોંચી જશે. દોસ્તો ગરમી અને પવનની વાત કરીએ તો તમે અહીંયા જોઈ રહ્યા છો એમાં વાવાઝોડું છે, આ પવન બધા આ બાજુના છે એ અહીં ખેંચી રહ્યું છે, અને આ જે અરબ સાગર ઉપરથી આ જે ઠંડા પવન આવે છે એ છે ગુજરાત તરફ આવી રહ્યા છે, અને એના જ હિસાબે હમણાં 2-3 દિવસમાં તાપમાન છે 2-3 ડિગ્રી છે એ ઘટી ગયું છે. હવે મહત્વનું છે દોસ્તો કે જે અમરેલી, ગાંધીનગર, વડોદરા આ બધા શહેરોમાં 40 ડિગ્રી તાપમાન યથાવત જ રહેશે. આગામી 2 દિવસ સુધી હજુ પવનની ગતિ આનાથી પણ વધશે. અત્યારે જે પવન ફૂંકાય છે ઠંડા પવનો છે, કારણ કે એ અરબ સાગર ઉપરથી આવે છે. હવે એ પવનો જ્યારે જમીન ઉપરથી આવે ને તો ગરમ હોય છે, પરંતુ જે પાણી ઉપરથી પવન આવે એટલા માટે આપણને ઠંડા પવનનો અહેસાસ થાય છે. અમુક જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં ઠંડા પવન અત્યારે વાવા માંડ્યા છે, હજુ 2 દિવસ પવન રહેશે, પરંતુ 2 દિવસ પછી ફરી એકવાર તાપમાનમાં વધારો થવા મળશે. હવે ભાવનગર છે, ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં તો ગરમી યથાવત જ રહેશે 40+, અને બીજા વિસ્તારો છે જ્યાં 40 ડિગ્રીથી નીચે અત્યારે તાપમાન આવી ગયું છે, અને એનું કારણ છે આ જે ઠંડા પવનો દરિયા ઉપરથી ફૂંકાય છે એના લીધે. તો દોસ્તો આ હતા અપડેટ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને શેર કરો. થેન્ક યુ.